કોઈની હિંસા ના કરવી, ચોરી ના કરવી, જૂઠું ના બોલવું એ આપણી સંસ્કૃતિના મૂળભૂત પાસા છે. તેવી જ રીતે મહત્વનું પાસું છે રાત્રિ ભોજનનો ત્યાગ, એટલે સૂર્યાસ્ત પછી બીજા દિવસના સૂર્યોદય સુધી ભોજનનો ત્યાગ. આપણા અનેક શાસ્ત્રોમાં કીધું છે કે રાત્રિ ભોજન એ બહુ મોટું પાપ છે, અને વૈજ્ઞાનિકો પણ કહે છે કે રાત્રિ ભોજન કરવાથી પાચન શક્તિ ઘટે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં જ ભોજન કરવું યોગ્ય કહેવાય છે. એટલે ચાતુર્માસ દરમિયાન વર્ષા ઋતુમાં સૂર્યપ્રકાશ ઓછો હોવાથી તપનો પણ મહિમા અનેક ગણો છે. અત્યારના કપરા સમયમાં ધર્મ આરાધના એ એક જ માર્ગ છે જે આપણને રક્ષણ આપી શકે છે. સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, નવકારવાળી વગેરે ધર્મક્રિયા કરીને આપણે આપણા કર્મ ખપાવી શકીએ છીએ. પર્યુષણ દરમિયાન લીલોત્રીનો પણ ત્યાગ કરવો જોઈએ, કારણ કે લીલોત્રીથી જીવ હિંસા થાય છે. એટલે જેટલો પ્રયત્ન થાય એટલો લીલોત્રી ત્યાગ અનિવાર્ય છે. અને જો તપ ના કરી શકીએ તો લીલોત્રી ત્યાગ, રાત્રિ ભોજન ત્યાગ અને ધર્મ આરાધના તો કરવી જ જોઈએ. હવે કોરોનાના સમયમાં આપણે દીરાસરમાં જઈને જીન પૂજા તો કરી શકતા નથી, પરંતુ ઘરે રહીને ભાવ પૂજા કેવી રીતે કરી શકાય એ જોઈએ. હું દીરાસરના પગથિયા ચડી રહ્યો છું. દીરાસરના પગથિયા ચડ્યા બાદ હું રંગમંડપમાં આવી ગયો છું. હવે સામે દાદાનું મુખડું જોઈને મારું હૈયું હિલોળે ચડ્યું છે. ત્યારબાદ હું દીરાસરમાં પ્રવેશ કરી અને પ્રભુજીની દીરાસરની 3 પ્રદક્ષિણા કરું છું. 3 પ્રદક્ષિણા કર્યા બાદ હું દીરાસરના ગભારામાં પ્રવેશ કરી અને પ્રભુજીની અષ્ટ પ્રકારની પૂજા કરું છું. અષ્ટ પ્રકારની પૂજા કર્યા બાદ હું દીરાસરમાંથી પ્રાંગણમાંથી બહાર આવી ધૂપ, દીપ, દર્પણ અને ચામર દ્વારા પ્રભુજીની ભક્તિ કરી રહ્યો છું. ત્યાં દેરાસરમાં બેસી અને પ્રભુજીનું ચૈતવંદન કરી રહ્યો છું અને અંતે પ્રભુજીના ભાવભર્યા ગીત ગાતા ગાતા હવે મને એવું થઈ ગયું છે કે ક્યારે પ્રભુજી હું તમારા ખરેખર દર્શન કરું અને ક્યારે તમારા ચરણને સ્પર્શ કરું. પ્રણામ મિત્રો, વ્યાખ્યાન હતા જીનવાણીને મહાત્મા દ્વારા ઉપદેશવામાં આવતું પ્રવચન. વ્યાખ્યાનમાં જીન શાસનનું અમૂલ્ય જ્ઞાન મળે છે. જીન શાસનની રક્ષા કરવાવાળા મહાત્માના શબ્દો અદ્ભુત અને કરુણામય હોય છે. મહાવીર સ્વામીના શાસનની અનુભૂતિ કરાવે છે. આચાર્ય ભગવંતો અનેક જીવોને સાચા માર્ગે લઈ ગયા છે. આ જ વ્યાખ્યાનથી ઘણા અબોલ જીવને બી બચાવ્યા છે. વ્યાખ્યાનથી અનેક મહાન કાર્ય થયા છે જે કદાચ અસંભવ પણ હોત. આ મહામારીમાં સાધુ ભગવંતો જોડે જવું યોગ્ય નથી, તો આપણે યંત્ર થકી અથવા પુસ્તક વાંચીને પણ જીન વાણી સાંભળી શકીએ છીએ કે જાણી શકીએ છીએ. વ્યાખ્યાન હતું એટલે આત્માને ઉદ્ગારતો સંદેશ. આપણે એક સંકલ્પ તો કરવો જ જોઈએ કે દિવસ દરમિયાન ગુરુવાણી સાંભળીએ અથવા તેમના પુસ્તકો વાંચીએ જ. પ્રણામ. પ્રણામ. પ્રતિક્રમણનો અર્થ થાય પાપથી પાછા હટવું. જો સાદી ભાષામાં કહીએ તો પ્રતિક્રમણ એટલે પાપોનું નાશ થવું, પાપોનું પ્રાયશ્ચિત કરવું. તો આપણે કેમ પાછા ખસીએ પાપનું નાશ કરવાથી, જો ઘરે બેઠા જ પાપનો નાશ થતો હોય તો? પ્રતિક્રમણમાં આપણે 14 લાખ જીવોને ખમાવીએ છીએ. આ પયુ તો આપણે પર્યુષણમાં જો આ 8 દિવસ પ્રતિક્રમણ ના કરીએ તો એ તો બહુ ખોટું કહેવાય. 8 દિવસ તો આપણે અવશ્ય પ્રતિક્રમણ કરવા જોઈએ, જેનાથી આપણું પાપનું પ્રાયશ્ચિત થાય છે. પ્રતિક્રમણમાં આવતી મૂળભૂત ક્રિયાઓ છે, જો બેઝિક્સ ક્રિયાઓ કહીએ એ છે ઉપત્તિ લેવું, વાંધા લેવા, ખમાશનો લેવો, એ તો આપણને ખબર હોવી જ જોઈએ. જો આ સિચ્યુએશનમાં એવું છે કે મહારાજ કે સાહેબજી પાસે થાય નથી પ્રતિક્રમણ, તો તમે ઘરે બેસીને ચોપડીમાંથી જાતે બોલીને પ્રતિક્રમણ કરો એ વધારે સારું, જેના કરતા કે યુટ્યુબ જો, ઓનલાઈન જો, એના કરતા આપણે આ વધારે સારું પડે. પ્રણામ. પ્રણામ. પર્વાદેના પર્વ પર્યુષણ આવી રહ્યા છે, ત્યારે આપણે તપ ધર્મની આરાધના કરવી જોઈએ. તપ કઈ રીતે કરવું? તપ 2 પ્રકારના આવે છે, બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપ એટલે શું? બાહ્ય તપ એટલે શરીરને કષ્ટ આપીને જે તપ કરીએ તેને બાહ્ય તપ કહેવાય છે. જેમ કે મૃત્યુંજય તપ, શ્રેણી તપ, સિદ્ધિ તપ, અમોક્ષ તપ, 21 ઉપવાસ, 16 ઉપવાસ, 15 ઉપવાસ,
11 ઉપવાસ, 8 ઉપવાસ, 5 ઉપવાસ, 3 ઉપવાસ, 2 ઉપવાસ આવા અનેક તપ આમાં આવી રહ્યા છે. અભ્યંતર તપ. અભ્યંતર તપ એટલે શું? આ મહામારીમાં આ તપ આપણે ઘર બેઠા પણ કરી શકીએ છીએ. જેમ કે બાળ, વૃદ્ધ, દુઃખી કે તપસ્વી ની વયાવચ કરવી, ઘર બેઠા આપણે સ્વાધ્યાય કરવો, ગુરુ ભગવાન ની વયાવચ કરવી, જીવ દયાનું પાલન કરવું, સંઘનો વિનય સાચવવો અને ગુરુ ભગવાન પાસેથી આલોચના લઈને તે પરિપૂર્ણ કરવું, તે આ તપમાં આવે છે. આ બંને તપ આપણે કરવા જોઈએ અને શાસનને સમર્પિત કરવું જોઈએ. ભાવના એટલે ભગવાનની ભક્તિ. ભક્ત અને ભગવાન વચ્ચેનું જોડાણ એટલે ભાવના. ભગવાન સુધી પહોંચવાના ઘણા રસ્તા છે. તપ, ધર્મ, અહિંસા, અનશન, સ્વાધ્યાય, આ ભક્તિ ભાવના દ્વારા ભી આપણે ભગવાન સુધી પહોંચી શકીએ છીએ. કહેવાય છે ને કે ભાવ દ્વારા ભક્તિ તરીએ એટલે ભાવના. આપણે શ્રી મહાવીર જૈન વિદ્યાલયની ભાવનાની વાત કરીએ તો ત્યાં એક અદ્ભુત માહોલ સર્જાય છે, જ્યાં કોઈને ગાતા આવડે કે ન આવડે પણ સૌ એક સાથે સૌની પંક્તિઓ ગુનગુનાવે છે અને ભક્તિમાં લીન થઈ જાય છે. જ્યારે બે વિદ્યાર્થીઓ વિદ્યાલયથી દૂર જાય છે ને, ત્યારે તેમને સૌથી વધારે આ વિદ્યાલયની ભાવના જ યાદ આવે છે. તો ચાલો અત્યારની કોરોનાની મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક સ્તવન આપ સૌ સાથે ગુનગુનાવજો. હો મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને? મારી આશા પૂરી ક્યારે કરશો તમે? મારા વાલા પ્રભુ, ક્યારે મળશો મને? મારી આશા પૂરી ક્યારે કરશો તમે? પ્રણામ. અષ્ટાનિકા. અષ્ટાનિકા પરિષદના પ્રથમ 3 દિવસમાં વાંચવામાં આવે છે. એમાં પરિષદમાં કરવામાં આવતા 5 તથા વાર્ષિક કરવાના 11 કર્તવ્યની સમજણ આપે છે. હવે પરિષદના 5 કર્તવ્યની વાત કરીએ તો એનો એમાં સમાવેશ થાય છે અમારી પ્રવર્તન, સાધર્મિક ભક્તિ, સમાપના, અઠ્ઠમ તપ અને ચૈત્ય પરિપાટી. હવે આપણે તપની વાત કરીએ તો તપના 12 ભેદો હોય છે, જેમાં 6 બાહ્ય અને 6 અભ્યંતર ભેદો હોય છે. 6 બાહ્ય ભેદોમાં અનશન, ઉણોદરી, કાય કલેશ, રસ ત્યાગ, વૃત્તિ સંક્ષેપ અને સલિલતાનો સમાવેશ થાય છે. તે મુજબ 6 અભ્યંતર ભેદોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશલ હોય છે. 3 પ્રકારના શૈલ્ય હોય છે, જેમાં માયા શૈલ્ય, નિરણ શૈલ્ય, મિથ્યા શૈલ્ય હોય છે. હવે 11 વાર્ષિક કર્તવ્યની વાત કરીએ તો જેમાં સૌપ્રથમ આવે છે સંઘ પૂજા. સંઘ પૂજા એટલે આપણે આપણી શક્તિ પ્રમાણે વર્ષમાં ઓછામાં ઓછું એકવાર તો સંઘ ભોજન કરાવવું જ જોઈએ અને જો શક્તિ હોય તો અનેક વાર કરાવવું જોઈએ. પછી આવે છે સાધર્મિક ભક્તિ. સાધર્મિક ભક્તિ એટલે સાધર્મિકોને આપણા પોતાને ત્યાં આમંત્રણ આપીને ઉત્તમ આસન પર બેસાડીને ઉચિત ભક્તિ કરાવવી જોઈએ. પછી આવે છે યાત્રાત્રિક, જેમાં શક્તિ સંપન્ન શ્રાવકોએ ઓછામાં ઓછી એક યાત્રા તો કરવી જ જોઈએ અને શાસ્ત્રમાં બતાવેલ યાત્રાનો 3 પ્રકાર છે, જે પ્રમાણે જેમાં 28 મહોત્સવ, રથયાત્રા તથા તીર્થયાત્રા છે. તે મુજબ 4th આવે છે સ્નાત્ર મહોત્સવ. વર્ષમાં એકવાર દેરાસરમાં ભવ્ય સ્નાત્ર મહોત્સવ કરવો જ જોઈએ. પછી આવે છે દેવદ્રવ્ય વૃદ્ધિ. આપણી શક્તિ પ્રમાણે દેવદ્રવ્ય વૃદ્ધિ કરવી જ જોઈએ. પછી આવે છે મહાપૂજા. વર્ષમાં એકવાર તો મહાપૂજા આપણે દેરાસરને શણગારીને કરવી જ જોઈએ. પછી આવે છે ધર્મ જાગરણ. તીર્થ દર્શન વખતે, કલ્યાણ વગેરેના મોટા દિવસોમાં, તપસ્યા પ્રસંગોમાં તથા કલ્પસૂત્ર વગેરેના મોટા ગ્રંથો જ્યારે ઘરે લાવ્યા હોય ત્યારે રાત્રિ જાગરણ કરવો જ જોઈએ. પછી આવે છે જ્ઞાન પૂજા. શ્રુત જ્ઞાન એ આપણો આધાર છે, એટલા માટે યોગ્ય જ્ઞાન પૂજા કરવી જ જોઈએ. પછી આવે છે ઉજવણી. ઘરમાં મોટા મોટી તપસ્યા હોય ત્યારે અથવા તો મોટા દિવસોમાં ઘરમાં ઉજવણી કરવી જ જોઈએ. પછી આવે છે શાસન પ્રભાવના. જૈન ધર્મની પ્રશંસા તથા અનુમોદના જગતના અન્ય લોકો પણ કરે એવા કાર્યો કરવા તે શાસન પ્રભાવના છે. પછી આવે છે આલોચના. આલોચના અથવા પ્રાયશ્ચિત. વર્ષમાં થયેલા દરેક પાપોનું પ્રાયશ્ચિત કરી આલોચના આપણે કરવી જ જોઈએ. પ્રણામ.
કલ્પસૂત્ર કલ્પ શબ્દના અનેક મતલબ છે. તે પૈકી એક મતલબ એવો છે કે એક વસ્તુ જે આપણી તમામ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. ઘણા લોકો વિચારે છે કે કલ્પસૂત્રનું પઠન કરવાથી આપણી તમામ જરૂરિયાતો પૂર્ણ થાય છે. તે સૌથી પ્રાચીન ગ્રંથ છે. તેમાં મહાવીર સ્વામી ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના જીવન ચરિત્રને આલેખવામાં આવ્યા હોય છે અને સાથે સાથે આદિનાથ ભગવાન અને નેમિનાથ ભગવાનના જીવન ચરિત્રને સંક્ષિપ્તમાં આલેખવામાં આવ્યા છે. તેના લખાણને ખૂબ જ પવિત્રતા છે. ધર્મપ્રેમી જૈન બંધુઓ તેનું પૂજન કરે છે. તેનું મુખ્ય કારણ એવું છે કે તેમાં મહાવીર સ્વામી ભગવાન સહિત અન્ય ઘણા તીર્થંકરોના જીવન ચરિત્રોને આલેખવામાં આવ્યા હોય છે અને ઈસવીસન પૂર્વે 500 થી લઈને ઈસવીસન 500 સુધીના તમામ સાધુઓની સૂચિ અને આચાર સંહિતાઓ તેમાં સમાવેશ પામે. જ્યારે કલ્પસૂત્ર એસએમજેવીમાં આવતું હોય ને ત્યારે દરેક વિદ્યાર્થી આનંદભરી લાગણીથી અને હર્ષો ઉલ્લાસથી એસએમજેવીને શણગારતું હોય છે અને તે દિવસે ભાવના, પ્રભુભક્તિ, નૃત્ય ભક્તિ અને કલ્પસૂત્રના પાનોના દર્શન કરવા માટે શ્રાવક શ્રાવિકાઓ દૂર દૂરથી આવે છે. રાવણની પ્રભુભક્તિ, તીર્થરક્ષા માટેના ઉપાયો, તીર્થરક્ષા માટેના બલિદાનો અને જીન શાસનની ભવિષ્યમાં કેવી રીતે બચાવી શકીએ છીએ તે માટેના સંદેશાઓ અમે આપતા હોઈએ છીએ. દરેક વખતે અલગ અલગ થીમ દ્વારા અમે અલગ અલગ સંદેશો પાઠવતા હોઈએ છીએ. પ્રણામ. મહાવીર જન્મ વાંચનનો મહોત્સવ પર્વ પર્યુષણના 5મા દિવસે હોય છે. જ્યારે પ્રભુ મહાવીર માતા ત્રિશલાના ગર્ભમાં ચયન થાય ત્યારે માતા ત્રિશલાને 14 સપનો આવે છે. એ હાથી, બળદ, સિંહ, ચંદ્ર, દેવ વિમાન, ફૂલની માળા, લક્ષ્મીદેવી, કમળ, કળશ, ધ્વજા, રત્નનો ઢગલો, ધૂમરહી અગ્નિ અને દુધ્યો સફેદ સમુદ્ર, જે બધું ભગવાન મહાવીરની ગુણવત્તાને દર્શાવે છે. એ દિવસે ભગવાન મહાવીરનું હાલડું ઉચ્ચરવામાં આવે છે, જેમાં ભગવાન મહાવીરના શૈશવના ગુણો ગાવામાં આવે છે. પ્રભુ મહાવીર જન્મના દિવસે સાધુ સાધ્વીજી ભગવંતો દ્વારા લોકોને પ્રેમ, અહિંસા અને ક્ષમાના સંદેશો આપવામાં આવે છે. બાલ પ્રભુ મહાવીરને પાણામાં ઝૂલાવવામાં આવે છે અને લાભાર્થીને ત્યાં રાત્રિ જગો કરવામાં આવે છે, જેમાં પ્રભુ મહાવીરની ભાવપૂર્વક ભક્તિ કરવામાં આવે છે. પર્યુષણના 5મા દિવસે ભગવાન મહાવીરનો જન્મવાંચનનો સમારોહ દેશ વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. નાટકની રજૂઆત દ્વારા પુત્ર રત્ન રાજા સિદ્ધાર્થને પ્રાપ્ત થવા પર અભિનંદનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પ્રણામ. પર્યુષણનો 8મો દિવસ એટલે સંવત્સરી અને આ દિવસનું પર્યુષણની વ્યાખ્યા એટલે બારસા સૂત્ર. બારસા સૂત્રમાં 1205 કથા આવેલી છે, તેથી તેનું નામ બારસા સૂત્ર કહેવાય છે. પર્યુષણના 8 દિવસ દરમિયાન જો કલ્પસૂત્રનું વાંચન સાંભળવાનું છૂટી ગયા હોય અને કલ્પસૂત્રનો સારાંશ જાણવો હોય તો બારસા સૂત્રનું વાંચન અનિવાર્ય છે. આ સૂત્ર પ્રાકૃત ભાષામાં લખેલું હોવાથી તેનું વાંચન સાધુ ભગવંતો દ્વારા થઈ શકે છે. તેમ છતાં કેટલી જગ્યાએ ગુજરાતીમાં અનુવાદ કરીને તેનું વાંચન ઘણા શ્રાવકો દ્વારા કરવામાં આવે છે. બારસા સૂત્ર એક જ્ઞાનનું પ્રતીક છે, તેથી આ દિવસે બારસા સૂત્રનું અષ્ટપ્રકારી પૂજા તેમજ જ્ઞાનની 5 પૂજા પણ થાય છે. એકથી એક જડિયાત એવા ચિત્ર દ્વારા મહાવીર સ્વામી, શાંતિનાથ, પાર્શ્વનાથ અને ઋષભદેવ ભગવાનના ચરિત્રનું વર્ણન તેમજ તેમના 5 કલ્યાણકોનું વર્ણન બારસા સૂત્રમાં કરવામાં આવ્યું છે. આવો લાભો વર્ષમાં એક જ મળતો હોવાથી તેને ચૂકવું નહીં. સૌને મારા પ્રણામ અને જય મહાવીર. પર્વમાં સૌથી મોટો એ પર્યુષણ અને એની આરાધના કરવા માટે ગુરુ ભગવંતોએ પર્યુષણમાં કરવાના 5 કર્તવ્ય બતાવ્યા છે. પહેલું છે આત્મ પરિવર્તન, બીજું સાધર્મિક ભક્તિ, ત્રીજું ક્ષમાપન, ચોથું અઠમ તપ અને 5મું ચૈત્ય પરિપાટી. પહેલું આત્મ પરિવર્તન. પર્યુષણ જેવા મોટા દિવસોમાં આપણે જીવદયાનું પાલન કરવું જોઈએ. શક્ય હોય તો ટીવી ના જોઈએ, મોબાઈલનો ન અથવા ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. જે પાણી છે નાવા માટે ઓછું બગાડીએ, બને તો ઓછામાં ઓછું પાપ કરીએ, તે આપણા માટે વધારે સારું છે. બીજું છે સાધર્મિક ભક્તિ. સાધર્મિક એ આપણો ભાઈ જ કહેવાય અને એની ભક્તિ કરવી એક આપણા માટે લાવો છે. આપણી શક્તિ હોય તે પ્રમાણે આપણે ભક્તિ કરીએ. સામાન્ય રૂપે જમણવાર અથવા પ્રભાવના કરી શકાય છે, પણ આ સિચ્યુએશનમાં કદાચ જમણવાર પોસિબલ નથી તો આપણે ઘરે ઘરે જઈને સાધર્મિક ભક્તિ કરીએ. ત્રીજું છે ક્ષમાપન. પર્યુષણ પર્વ એ જ માફીનો પર્વ છે. જીવનમાં કોઈની જોડે પણ મન મુટાવ કે કંઈ મગજમારી થઈ હોય તો એની ક્ષમા માંગી લેવી, કોઈની જોડે પણ દ્વેષ ન રાખવો અને બધાને મિચ્છામી દુક્કડમ કહી દેવું. અને અહીંયા પણ જો મારા અને મારા ભાઈઓથી કંઈ ભૂલ હોય તો મન વચન કાયાથી મિચ્છામી દુક્કડમ.
चौथू छे अठम तप। आ आठ दिवसों में अठम करवो जोईए, जो शक्य ना होय तो त्रण उपवास छूटक तो करवा ज जोईए। अने पांचमू अने छेल्लू सौथी महत्वनू ए छे चैत्य परिपाटी। चतुर्विध संघे भेगा थईने वाजते गाजते देराशर दर्शन अथवा पूजा करवा जावू जोईए, पण ए आ वखते शक्य बनशे एवुं लागतुं नथी। तो बधाए घरे बेसी एवी भक्ति अने एवा भावथी एवी भक्ति करवी के भगवान ने आपणे बधा एक मन थई जाए अने सरस भक्तिमय वातावरणमां भींजाई जाइए। प्रणाम, जय महावीर, अने अमारा सौ तरफथी मन वचन कायाथी मिच्छामि दुक्कडम। આખા એસએમ જેવી પરિવારની એવી આશા છે કે તમે બધા ઘરે સેફ હશો અને મજામાં હશો। આ માસ્ક પણ એટલે જ પહેર્યું છે કે તમને ખબર પડે કે અમે બધા પણ સેફ છીએ અને પ્રિકોશન્સ રાખીએ છીએ। તો સૌને સ્ટે હોમ, સ્ટે સેફ અને અહો જિન શાસનમ।